देश परदेश थी हरिभक्तों आया है तो बधाई पण जाए। अपने सब आज पवित्र धाम सारंगपुर छेन महाराजे उत्सव करेला है, बधाने खूब सुख आप गाम तो नानू पर महाराज पधारा था एटले बधानो उत्साह उमंग खूब अने भगवान ने एवं तो नानू मोटू छे नहीं पण भक्तोना भाव ज्यां होय त्यां पधारे, कारण के आपणने तो जरा सगवड होय सारू होय एवं होय तो वात लागे के भाई आवीए, पण भगवान ने सन देवू छे नहीं दरेकने सुख मळे, ए नाना होय मोटा होय नानू गाम होय मोटू गाम होय आदिवासी एरिया बधे होय तो पण ए सुख मळे छे, कारण के एमने दरेकनुं कल्याण थाय एटले माटे आव्या छे। अने ए प्रमाणे आपणी पण समजण छे के भगवानने सनने आવવાનું કોઈ કારણ બીજું નથી પણ જીવોનું કલ્યાણ થાય એટલા માટે પધારાય। મહારાજે પણ કહ્યું છે કે હું આ પૃથ્વી પર આવ્યો છું એટલે કે આ પૃથ્વીમાં બધું અનેક જાતનું જોવાનું છે, રમણીય છે, સારું છે, અને જોવાની કંઈ આવ્યો નથી, અને ભગવાનના સંત પણ એ જોવા આવતા નથી, ભાઈ આવે છે એટલા માટે કે આ જીવોનું કલ્યાણ થાય, કે અનાદિકાળથી જે આ માયામાં પોતે પડેલા છે એ બધાનું કલ્યાણ થાય, કેટલી બધી ઉદારતા। આપણે તો એવું થાય ભાઈ કલ્યાણ થાય તો થાય ને, કારણ જય સ્વામિનારાયણ રાણા, આપણે આપણું કરી લેવું, બીજાનું જે થતું હોય થાય, આપણો એવો સ્વાર્થ છે, પણ ભગવાનને સંતને આવું હોતું નથી, એમને તો અનેકનું કલ્યાણ થાય, બધા સુખી થાય એટલા માટે આ છે આયોજન। એટલે ઉત્સવમાં આપ બધા પધાર્યા છો તો ભગવાન દયાથી આપ બધાને સુખ શાંતિ રહે, અને આવનારો જે આ સમય છે એની એક સ્મૃતિ આપણે થાય। મહારાજ વચનામૃતમાં કહ્યું કે ઉત્સવ મોટા મોટા કરીએ છીએ, લાખો માણસો આવે છે, વચનામૃતમાં વાત કરી છે મહારાજે કે લાખો માણસો આવે છે અને આ ઉત્સવ કરીએ છીએ એ કંઈ અમારે પ્રતિષ્ઠા મેળવવા માટે કે બીજી રીતે એમાંથી કંઈ લાભ મળે એટલા માટે અમે આ ઉત્સવ કરતા નથી, કારણ કે દુનિયાના તે ઉત્સવ હોય તો કંઈક લાભ માટે થાય એ થાય એવું થાય છે, પણ આ મહારાજે કહ્યું એ અમે કરીએ છીએ એટલે એવું કોઈ મોટા ખર્ચા કરીને લોકોમાં અમારે અમરું વધે પ્રતિષ્ઠા એ માટે નથી, પણ જે જીવ આવ્યા છે જે મનુષ્યો આવ્યા છે એ દૂરથી બેઠા છે, નજીક બેઠા છે, જ્યાં બેઠા છે, પણ એને આ સમયની સ્મૃતિ રહી છે કે ત્યાં ગયા હતા ને મોડો મેળો હતો ને ભણ્યા હતા ને બધા હરિભક્તો આવ્યા હતા અને ઉત્સવ થયો હતો ને કથા વાર્તા થઈ હતી, આટલી થોડી સ્મૃતિ થશે તો એ જીવનું અંતકાળે રૂઢિરૂઢું થશે। કેટલું થયું એમને રૂઢિ એ છે કે રૂઢું કેમ થાય, એટલે આ સમયની સ્મૃતિ થાય કે આપણે ગયા હતા ને આવો સમય બીજું ત્રીજો હતું, તો મારે કંઈની થેટ સ્મૃતિ જ્યારે થાય છે કે અંતકાળે આપણો બહુ વિચાર હોય રાણા કે શું થશે, પાછળ શું થશે, આ ધંધાનું શું થશે, બહેનો છોકરાનું શું થશે, આ બધી આવવાની શું થશે એમ વિચાર આવે, પણ આપણે ભગવાનના ભક્ત છે એનો તો બીજો વિચાર હોય જ નહીં, અને એ વિચાર આપણે છે તો સુખ્યા સુખ્યા ને સુખ્યા, એટલે એટલી સ્મૃતિ થાય તો મારે કંઈ અંતકાળે અતિરૂઢું થાય, એટલે આપણે બહુ ભાગશાળી છે કે આવું મહારાજ સ્વામી પધાર્યા, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ, અને આવા સમયે આ ઉત્સવની લાભ લીધો છે, તે આપણું તો રૂઢું થયું જ છે, પણ પછી પાછું એ તૈસી મહિમા કહ્યું છે કે ભગવાન છે કે ભગવાનના સંતનો દર્શન થાય એનું પણ કલ્યાણ થઈ જાય, એટલે મહારાજે કલ્યાણની વાત બહુ મોટી જ કરી છે, કારણ કે એમનું મન મોટું છે, આપણું મોટું હોય કે એનું થવું એનું થાય નહીં, આપણે તો થઈએ એટલે આપણે આપણું જ જોઈએ, આપણું જ કેમ સારું થાય, રૂડું આપણું કેમ થાય, પણ એમને અનેકનું રૂડું કરવું છે અને અનેકને આવું કલ્યાણ કરવું છે તો એ પ્રમાણે કહ્યું છે, માટે આવા કાર્યની અંદરથી જે કંઈ લાભ લીધો છે એથી આપણા જીવનમાં શાંતિ પણ થશે, સુખ થશે, જરા અત્યારે જેમ નારાયણ મુનિએ કહ્યું કે તડકો ખાવો પડ્યો, પણ તડકાને તો આપણે ઘણા સહન કર્યા છે અને ભગવાનના ભક્ત થાય છે, પણ ભગવાનના ભક્તને તડકો પણ એટલો સારો કે ભાઈ આવું દર્શન તો થાય છે, આવો જે મહિમા છે એને ના મહિમા હોય તો ક્યારે તડકે મરી ગયા અને ત્યાં ગયા તો મહાદુઃખ થઈ ગયું એમ માને, પણ આપ બધાને તો એવું છે કે ભાઈ આવું તડકામાં પણ આવો દર્શન આવી વાતો આવો સમયો થયો એનો એને આનંદ રહે અને થાય, એટલે એટલા માટે પછી આવું છે ને પછી સુખ દુઃખ તો આવે ભેળું, એમાં રાખજો સ્થિરમતી,
જાડીશ મારા જનને અતિશય કરી ગઈ, એટલે તો બધું ચાલ્યા જ કરે દુનિયાનું કામ. એટલે તડકો પછી પાછો છોડો આવી ગયો, અત્યારે કેટલો આનંદ છે, ઠંડક ઠંડક ને ઠંડક થઈ ગઈ. એટલે એના પછી પાછું પેલું આવવાનું છે. એટલે તડકો છોડો, તડકો છોડો, સુખ દુઃખ મૂળ બધું થયા જ કર્યા વ્યવહાર છે. એટલે એ થયું પણ અત્યારે આપણને આનંદ થઈ ગયો છે. તો કહેવાનું શું, ઘડીક થોડુંક થાય પણ જો જ્ઞાન સમજણ હોય તો કે ના ભાઈ આવો તડકામાં તો ઘણા વર્ષો આપણે તપ કર્યા છે અને થયા છે. ઘણા બધા મહાત્માઓ છે તે હિમાલયની અંદર તડકામાં બેસે, અગ્નિ તાપ કરે છે, આવી બધી કેટલી સાધનાઓ કરે છે, પણ એમને સાધના કરીને કંઈ પામવાનું છે નહીં, પણ એ થયા. પણ આ તો આપણે તડકો ખાધો હોય, ઠંડી ખાધી હોય કે કાંઈ ગયા તો એમાં તો ભગવાન સંત રાજી થાય છે. તો આવું તે આપણામાં જ્ઞાન સમજણ એ જો હોય તો સુખિયા રહે, પણ જ્ઞાન ને સમજણ ના હોય તો દુખિયા ગયા. કોઈ ત્યાં ગયા તો બહુ એટલો આમ થયો, ભીડો પડ્યો ને કંઈ આમ છે ને જમવાનું ઠેકા નહીં, આમ ઠેકા નહીં, એવા વિચાર આવી જાય. પણ એ તો કંઈ જે થયું એ દર્શન થયા છે ને, મહારાજના દર્શન, અક્ષરમંદ્ર મૂર્તિઓનો દર્શન, હવા હરિભક્તોનો દર્શન, સંતોનો દર્શન, એ કેટલી મોટી વાત થઈ. તો એવું જો આપણે હોય તો આનંદ 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 છે, અને એવું સમજાયું છે તો આજે દૂર દૂરથી દેશ પરદેશથી અને દરેકથી ઠેકાનેથી આવ્યા છે. કોઈને આ પ્રમાણે એ પ્રમાણે પોતાનું સંપત્તિ હોય કે ના હોય, પણ પોતાની આ પ્રમાણે જરા બલહું શરીર સારો હોય કે ના હોય તો પણ આવવા છે. એનું કારણ શું છે કે આ દર્શનનો લાભ લેવા માટે. એટલે ભગવાનના ભક્તો છે કે નહીં એવો વિચાર આવતો નથી કે ભાઈ અહીંયા જઈને આપણે એક દર્શન થઈ જાય, ઝાંખી થઈ જાય, કે ઝાંખી થાય એટલે આમ કરતા ઝાંખે એટલે આમ શું આમ થયું ના થયું, આ કેમેરામ પહેલાં થાય છે ને, થોડું થાય ને થોડું થઈ જાય ફટફટાટ, એટલે એમાં પણ કેટલી મજા આવે છે. પોતાની અંદર આટલું આમ કરીને આમ થાય અને એનું પિક્ચર આવે તો આમથી આમ ચાલ્યું જાય, પણ એમાં આપણે મજા આવે છે. તો એ તો લૌકિક વસ્તુ છે, એમાંથી કંઈ શાંતિ નથી, સુખ નથી. તો પછી આ તો ભગવાનના સંતના દર્શન અહીંયા થાય, મહારાજના દર્શન થાય, અને મૂર્તિઓ કેટલી સુંદર છે, કેટલી બધી વસ્તુ છે, તો એ દર્શન થાય અને એ સાંભળે તો સારું થઈ જાય છે. તો મજા વધારે છે, તો બહુ આનંદની વાત છે. અને મહારાજને આપણે રાજી કરવા છે તો તે પ્રમાણે આપણામાંથી જે કંઈ આ ભગવાનની સ્મૃતિ થાય, સ્મરણ થાય અને આપણું આવ થાય, એટલે આપણો આનંદ જન્મનો પાપ છે પણ બળી જાય છે અને સુખ્યા થવાય છે. તો આવા સમયા તો સ્વામી કહે છે આપણે કરતા રહીએ. તો મહારાજે અહીં સમયો કર્યો હતો અને સમયની વાત આપણે જાણીએ છીએ કે મહારાજ વડતાલમાં સમયો કર્યો, એ વડતાલનું કીર્તન ગાયું આપણા સંતોએ. સંતો તમારું નામ શું ભલા ભૂલી જતા, એટલે એવા સંત છે ભલે ભૂલ્યા ભૂલ્યા પણ આપણા હૃદયમાંથી નથી ભૂલાય એવા. એટલે મૂળ વસ્તુ એવું છે કે સંત સંત પણ એવા ભાવથી ને પ્રેમથી કીર્તન ગાય તો આપણને આનંદ થાય, બધાને ઉત્સાહ આવી જાય. તો એ જે આપની સ્મૃતિ છે એ સ્મૃતિ આપણા જીવનમાં રહે અને સર્વ સુખ્યા થાય. તો અત્યારે આ જે સમયમાં આવ્યા છે બધાને મારા સુખ્યા કરે, તને મને ધને, અને સારું આવું જે જ્ઞાન આપણને મળ્યું છે અને મન સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધાએ વાતો કરી છે એ પણ આપણા જીવનમાં રહે, અને એને આપણે બહુ એ સ્મૃતિ કરતાં કરતાં આપણે પાછા ભગવાન પોતાના ઘરે જઈશું અને ત્યાં પણ શાંતિ સુખ મળે એ માટે પ્રાર્થના ભગવાનને છે. માટે બળાવજો. હવે કહેવાનું એ છે કે આ સમૂહ છે મોટો, આપણે હવે રંગ ઉત્સવ કરવાનો છે. હવે રંગ ઉત્સવ માટે જાય છે ને એની રાહ જોઈને બેઠા છે કે આ કેમ બધા વાતો કરો, પણ આ કરવાનું તો કરતા નથી, તો કરવા આવ્યા છે તમે એને માટે આવ્યા છે અને અમે એને માટે કરવા આવ્યા છે. એટલે એને ઉત્સાહ છે, એટલે એનો આ સમય આવા આવ્યો છે. તો બધાને શાંતિ રાખવાની, નાનમણી આપણે કહ્યું છે પ્રમાણે બધા બહુ લાઇનમાં આવશે, ધીરજથી આવશે, બધાને સુખ મળશે. પણ જો પણાપડી કરશો, આમ તમે કરશો તો સુખ તમને નહીં ને અમને નહીં. એટલે આપણા તો સુખ છે એવું છે, ભગવાનની મૂર્તિની સ્મરણ કરતાં કરતાં, દર્શન કરતાં, ધક્કા મૂકી કરું નહીં, મારા ફરતી આવશે. બધાને જ્યાં બેઠા છે, દૂર દૂર બેઠા છે, એને પણ આ રંગ મળવાનો છે. એટલે એમ નથી કંઈ નહીં થઈ આવવાનું, બધે જ ફરવાનું. બધું આયોજન પણ તો સંતોએ કર્યું છે કે જ્યાં છેલ્લે બેઠા છે એને પણ રંગ, ત્યાં પણ બેસી રહેવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ, તો બધું કામ પ્રાપ્ત થાય. ધીરજના ફળ મીઠા મીઠા મીઠા, માટે હવે લાભ લઈ લેજો આશીર્વાદ.